ખેડૂતોને 8 કલાક વીજળી આપવા રાજ્ય સરકારે દર્શાવી પ્રતિબદ્ધતા. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ખેડૂતોને પૂરા વોલ્ટેજ સાથે 6-8 કલાક વીજળી આપવા સરકાર દ્વારા કરાશે પૂરતા પ્રયાસો. તો સેવા સેતુ કાર્યક્રમના 7 તબક્કા હેઠળ 99.99% અરજીઓનો નિકાલ કરાયો હોવાનું જણાવતા મહેસૂલ મંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 12-14 વર્ષની વયજૂથના કિશોરો માટે રાજ્યવ્યાપી કોવિડ-19 વેક્સિનેશનનો કરાવ્યો પ્રારંભ. રાજ્યમાં 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પર 23 લાખ કિશોરોને અપાશે વેક્સિનના બંને ડોઝ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રસીકરણને લઈને કિશોરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. છેલ્લા 7 વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી થઈ બમણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ્પાવરમેન્ટ રાઇડ 2022નું ગાંધીનગરથી કરાવ્યું પ્રસ્થાન. નવી દિલ્હીથી નીકળેલ બીએસએફની 35 વીરાંગનાઓ રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના. મુસાફરો માટે વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન બનાવવા પ્રતિબદ્ધ છે રેલવે વિભાગ. સંસદ બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની કુમારે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ભારતમાં આધુનિક ટ્રેનના નિર્માણ પર આપ્યો છે ભાર. તો દેશમાં 5,58,000થી વધુ ગામડાઓમાં મોબાઇલ બ્રોડબેન્ડ વાયરલેસની સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવતા સંચાર રાજ્યમંત્રી. રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે રશિયાના વિદેશમંત્રીએ દર્શાવ્યો હકારાત્મક અભિગમ. કહ્યું, યુક્રેનના ન્યુટ્રલ સ્ટેટના પ્રસ્તાવ પર ગંભીરતાપૂર્વક કરી રહ્યા છે વિચાર. બીજી તરફ યુક્રેનની રાજધાની કીવ પર રશિયાના હુમલા ચાલુ. કીવમાં લદાયો 36 કલાકનો કરફ્યુ. તો યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકી કોંગ્રેસને કર્યું વર્ચ્યુઅલી સંબોધન. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત. અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં આજથી 2 દિવસ માટે યલો એલર્ટ. અમદાવાદ અને અમરેલીમાં નોંધાયું સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન. કારોબારી સપ્તાહના 3જા દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી સુધારાની ચાલ. સેન્સેક્સ 1040 પોઈન્ટ ઉચકાઈને 56,816 પોઈન્ટ પર રહ્યો બંધ. તો નિફ્ટી 16,900ની સપાટી ઉપર સ્થિર. આઈટી, મેટલ, રિયાલિટી સેક્ટર્સના શેર્સ લીલા નિશાન પર, તો ઓટો, બેંક સેક્ટર્સના શેર્સ લાલ નિશાન પર બંધ. રાજ્યમાં હોળી ધૂળેટીના તહેવાર પૂર્વે હર્ષોલ્લાસનો માહોલ. રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભગવાનને વિશેષ શણગાર. તો 2 વર્ષ બાદ પ્રતિબંધો હટાવાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રીઓ સહિત ભક્તોમાં જોવા મળી આનંદ ઉત્સાહની લાગણી.